एक विस्तार, बे बुटलेगर, ढाक माटे धमाल। આ ઘટના અમદાવાદની છે। સરકાર ભલે એવું કહેતી હોય કે આપણે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ એવું કશું નથી। અહીં એક વિસ્તારમાં બે બુટલેગરની ધમાલ ચાલી રહી છે। મુંબઈમાં પણ આવી ઘટના નહીં ઘટતી હોય તેવી ઘટના આપણા ગુજરાતમાં બુટલેગરના હાથે ઘટી રહી છે। અને આમ છતાં પાઠ્યપુસ્તકમાં તો એવું ભણાવવામાં આવે છે કે ગુજરાતમાં દારૂ પીવો ગુનો ગણાય છે। કુબેરનગરની આ ઘટના છે। અહીં બે બુટલેગર વચ્ચે ધમાલ થઈ ત્યારે શહેરની પોલીસ ધંધે લાગી ગઈ। કોણ છે માથા ભારે બુટલેગર? કુબેરનગરમાં બે કુખ્યાત બુટલેગર એકબીજાના જાની દુશ્મન છે, તેના કારણે આ ઘટના પ્રકાશમાં આવી છે। બુટલેગર નંબર એક, શ્રવણ ઉર્ફે બલિયા ઠાકોર। બુટલેગર નંબર બે, મનોજ ઉર્ફે કારા ચાવલા। આ બંને બુટલેગરની વાત છે। આ બંને માથા ભારે છે અને ફાટીને ધુમાડે ગયા છે। ખાસ કરીને કુબેરનગરમાં બુટલેગર બલિયા ઠાકોર દારૂના ધંધામાં ફસાય તે માટે કેટલાક નાના મોટા બુટલેગરો પોલીસના બાતમીદાર બની રહ્યા હોવાની ચર્ચા છે। તો બીજી તરફ પીઆઈની ચેમ્બરમાં પણ પૂછ્યા વગર એન્ટ્રી મારનાર કુબેરનગરનો મનોજ ઉર્ફે કારા ચાવલા છે, જે હાલ સરદારનગર, કુબેરનગર અને પોલીસ સ્ટેશનમાં દબદબો છે। મનોજ ઉર્ફે કારા અનેક વખત દારૂના ધંધામાં પકડાઈ ચૂક્યો છે। તાજેતરમાં જ કારાનો ભાઈ અમિત દારૂના કેસમાં ઝડપાયો હતો, જે પોલીસને થાપ આપીને પોલીસ સ્ટેશનથી નાસી છૂટ્યો હતો। પોલીસ સ્ટેશનમાં ઘરોબો હોવાને કારણે નાના મોટા બુટલેગરો કારાથી ડરતા હોવાનું પણ કુબેરનગરમાં ચર્ચાઈ રહ્યું છે। આ હિસ્ટ્રી શીટર બુટલેગર જાહેરમાં એકબીજા પર હુમલો કરી દીધો, પૂરા મામલે મનોજને સાંભળીએ તે શું કહે છે। મારો બાબો જે નાનો જે 4 સાલનો એ ત્યાં દૂધ લેવા ગયા હતા, રાજાવીર સર્કલ ઉપર દૂધની ડેરી છે, ત્યાં એક ચાર એક માણસો ઊભા હતા, એક બલિયો કરીને માણસ બી હતો, 4-5 જેવા હતા, એક બલિયો હતો, એક એનો ભાઈ હતો, બલિયો ઠાકોર છે, કઈ માથા ભારે માણસ છે, હમણાં હાલે જેલમાંથી બહાર આવ્યો છે, ખબર નહીં એ કહે છે તું એને અમારી બાતમીઓ કરે છે। સાંભળ્યું તમે, કારા ચાવલા એવું કહે છે કે બાતમીની શંકા રાખીને અમારા પર હુમલો કર્યો છે, હજુ પૂરા મામલે વધુ વાત કરી રહ્યા છે। પોલીસનો માણસ તું પોલીસને બાતમીઓ આપે છે અમારા ધંધાની, મેં કીધું તમારી બાતમીઓ હું શું કેમ આપું, ખબર નહીં એક કોના ધંધાની, એ કહે છે મારા ધંધાની બાતમીઓ આપે છે, મેં બોલા કયા ધંધાની તારે બાતમી આપી છે, એ તો કે પહેલાં સીધો પછી ચાકુ એને કાઢ્યો અંદરથી સીધો અહીંયા ઘૂસાઈને, ના 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 પહેલાં કંઈ ઝઘડા નહીં થયેલા છે, અચાનક આવી નહીં ત્યાં છોરો ઘૂપાઈ નાખ્યું, તું દાદો છે એનો, એમ ઉલટો સીધો બોલવા લાગ્યો। સાંભળ્યું ને, મનોજ ખુદ બુટલેગર છે, આખી રામાયણ જાણે છે, પરંતુ ખુદ એવો સવાલ કરી રહ્યો છે સીતા કોણ છે અને પોતે દૂધે ધોઈલ હોય તેવી વાત કરે છે। બલિના હુમલામાં બીજા લોકોને ઈજા થતા તે પણ હોસ્પિટલ સારવાર લઈ રહ્યા છે। આ ઘટનામાં બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને પૂરા મામલે તપાસ પોલીસ કરી રહી છે। શ્રવણ ઉર્ફે બલિયો જે છે એ અગાઉ સરદારનગર પોલીસ સ્ટેશનના ઘણા બધા પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ છે અને પાસામાંથી હમણાં થોડાક 5-6 દિવસ પહેલાં જ છૂટીને આવેલ છે અને તેણે છરી વડે આ મનોજ ઉપર હુમલો કર્યો। મનોજનો છેલ્લા લગભગ 5-1 વર્ષનો ઇતિહાસ જોતાં તેના પર કોઈ ગુનો હજુ ધ્યાને આવેલ નથી। મનોજ જે છે એ જી વોર્ડ ખાતે રહે છે અને બલિયો જે છે એ વાલ્મીકી આવાસમાં રહે છે। બલિયો બેફામ, ખુલ્લેઆમ દારૂનો વેપાર। કુખ્યાત બુટલેગર બલિયાનો અગાઉ દારૂના વેચાણનો વિડીયો વાયરલ થયો હતો, જાહેરમાં તે દારૂનું વેચાણ કરી રહ્યો છે। આ વિડીયોએ પોલીસ અને બુટલેગરની સાંઠગાંઠને ખુલ્લી પાડી હતી। ફરી એક વખત બુટલેગરો દારૂના ધંધાની બાતમી લઈને બાખડતા દારૂબંધીની પોલ ખુલ્લી પડી રહી છે। સ્થાનિક લોકો પણ એવું કહે છે, સ્થાનિક પોલીસની રહેમ નજરને કારણે સામાન્ય ચાંચળ જેવા બુટલેગરો શહેનશાહ બનીને ફરી રહ્યા છે, જે સ્થાનિક પ્રજા માટે ખતરાની ઘટના સમાન છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ અમદાવાદ।